હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આપણા નવા એક બ્લોગનું. અને આ બ્લોગ એકદમ સ્પેશિયલ થવાનો છે, કારણ કે આપણે એક ટ્રીપ પર જઈ રહ્યા છીએ રાજકોટથી સોમનાથ, અને સોમનાથથી આપણે દર્શન કરીને પછી નેક્સ્ટ ડે આપણે જવાના છીએ જૂનાગઢ, જ્યાં જૂનાગઢમાં આપણે શક્કરબાગ, વેલિંગ્ટન ડેમ વગેરે વગેરે સારી સારી એવી જગ્યાઓ આપણે જોવાના છીએ. સો આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને એક વિડીયોને લાઈક પણ કરી દેજો. ચલો આપણે જર્ની હવે સ્ટાર્ટ કરીએ, અને રસ્તામાં કંઈ બી એવું સારું સારું લોકેશન્સ દેખાશે કે આપણે સ્ટોપ કરીશું ત્યાં આપણે શૂટિંગ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. A few moments later. સો આપણે રાજકોટથી એપ્રોક્સ 20 કિલોમીટર્સ આગળ નીકળ્યા છીએ, અને અહીંયા એક આપણે થોડોક નાનો એવો લંચ બ્રેક લેશું. લંચ આપણું બાકી જ છે, એટલે ગ્રાન્ડ માલધારી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં, જે ગોંડલથી 15 કિલોમીટર્સ પહેલાં આવે છે, જે ગોંડલનું ટોલ ટેક્સ આવે છે એની પહેલાં. તો તેને આપણે જોઈએ ફૂડ કેવું છે, શું ટેસ્ટ. સો અત્યારે આપણે પહેલાં મંગાવી છે એક સમોસાની પ્લેટ, જે 15 રૂપીઝનું એક સમોસું હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ બધું જ મળે છે. ગુજરાતી 130માં અનલિમિટેડ હોય છે. સમોસું આપણે જોઈએ, ટેસ્ટમાં કેવું છે આપણે જોઈએ. બહુ સ્પાઇસી નથી, સાદો મસાલો છે, બહુ સ્પાઇસી મસાલો નથી. ચલો હવે આપણે એક ચાઇનીઝ ભેળ પણ મંગાવી છે, એનો ટેસ્ટ કરીને જોશું. તો આપણી ચાઇનીઝ ભેળ આવી ગઈ છે, દેખાવમાં તો એકદમ મસ્ત દેખાય છે. ટેસ્ટ કરીને જોઈએ કેવો ટેસ્ટ છે. સો ચલો ચાઇનીઝ ભેળ ટ્રાય કરીએ કેવું છે. મંચુરિયન છે, નૂડલ્સ છે, સ્પ્રિંગ ઓનિયન છે, ફ્રાઈડ નૂડલ્સ છે. દેખાવમાં તો સારી દેખાય છે, ટેસ્ટમાં કેવો છે ટેસ્ટ જોઈએ. સો શરૂઆત આપણે પહેલાં મંચુરિયનથી જ કરીએ. મંચુરિયન એકદમ સોફ્ટ છે, મંચુરિયન એકદમ જ સોફ્ટ છે, ટેસ્ટ સારો છે. કોમેન્ટ કરજો તમને ચાઇનીઝમાં કેચઅપ નાખીને ભાવે છે કે એમનેમ જ ચાઇનીઝ તમે ખાવ છો. સો ચલો હવે આપણે ફિનિશ કરીએ, અને પછી આપણે આગળ જર્ની કન્ટિન્યુ કરીશું. બહુ હેવી લંચ નહોતો કર્યો, કારણ કે આપણે હજી સોમનાથ સુધી જવાનું છે. બાકી ઓવરઓલ ટેસ્ટ સારો હતો, અને ગુજરાતી થાલી અનલિમિટેડ 130 રૂપીઝમાં હોય છે. નાસ્તામાં પૌવા, સમોસા, બ્રેડ પકોડા વગેરે પણ બધું જ મળી જાય છે. સો થોડીક અપડેટ આપી દઈએ કે હવે આપણે ગોંડલ પહોંચી રહ્યા છીએ, અને ગોંડલ વખણાય છે ત્યાંના ભજીયા માટે, દરબારના ભજીયા. જો કોઈ ટેસ્ટ કર્યા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. અને સ્વામિનારાયણ મંદિર, અને ગોંડલના સ્ટાર્ટિંગમાં જ આ મામાદેવનું મંદિરની ધજા પણ દેખાય છે. આમ જઈએ એટલે ગોંડલ સિટી તરફ જઈ શકાય છે, અને આપણે ડાયરેક્ટ બાયપાસથી જ નીકળી જશું. ફરી ક્યારેક ગોંડલનો બ્લોક બનાવવા પણ જરૂરથી આવશું. સો આપણે હમણાં જસ્ટ જેતપુર ક્રોસ કર્યું, અને ક્રોસ કરતા વેત જ આ સામે ગિરનારના દર્શન થઈ રહ્યા છે. ગિરનાર માઉન્ટેન જૂનાગઢમાં સ્થિત છે, અને એ પણ આપણે જોવા જઈશું આગળ. પણ પહેલાં આપણે સોમનાથ જવાના છીએ, અને રિટર્નમાં આપણે જૂનાગઢનો બ્લોગ પણ આવશે. સો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો હવે જર્ની કન્ટિન્યુ કરીએ. નવા નવા મશીન આવી ગયા એમ બેન,
₹30 છે, બટ સારું છે, એકદમ સ્વીટ છે. આ છે નારિયેળની મલાઈ, એકદમ સોફ્ટ સોફ્ટ મલાઈ છે. તેમજ રિફ્રેશિંગ નારિયેળ પાણી હતું. ચાર્જ અપ થઈ ગયા, હવે જર્ની કન્ટિન્યુ કરીએ. 2 hours later. સો આ છે આપણો આજની હોટલ, હોટલ પ્લેટિનમ. સો આ છે આપણો આજનો રૂમ. હોળીનો ટાઈમ હતો એટલે બાય લક આ એક રૂમ અવેલેબલ હતો. સો આ આપણને મળ્યો, અને આ જે છે એ આપણે વેરાવળમાં હોટલ રાખી છે. વેરાવળથી સોમનાથ એપ્રોક્સ 12 કિલોમીટર્સનું ડિસ્ટન્સ હોય છે. સો આ છે મિરર, નાનું એવું ટીવી, આ છે બેડ, વોશરૂમ, આ હોટલનો પાછળનો ભાગ. અને અહીંયા વોર્ડરોબની પણ જગ્યા છે. ટીપોય ચેર. સો ચાલી જાય, કાંઈ ન મળતું હોય એના માટે આ એક રૂમ જો મળી જાય નાઇટ સ્ટે માટે તો ચાલે. સો હવે થોડુંક ફ્રેશન અપ થઈ જઈએ, અને પછી આપણે સોમનાથ દર્શન કરવા જઈશું. સો આપણે એક ચાનો ઓર્ડર આપ્યો હતો, સો એક ચા આવી ગઈ છે. મેડમ ચા અહીંયા લઈ આવો, આપણે અહીંયા ચા પીશું. ચલો ચા આપો બધાને, સર્વ કરો. તો ચલો આપણે ચાને ટેસ્ટ કરીએ, ચાનો ટેસ્ટ કેવો છે. નોર્મલ ચા છે, કાંઈ જ ઇલાયચી નથી, અદરક નથી, કાંઈ જ નથી. 25 રૂપિયાની ચા છે. તો ફ્રેશન અપ થઈ ગયા છે હવે બધા, અને હવે સોમનાથ મંદિરના દર્શન પણ આપણે કરી આવીએ. અત્યારે સાંજના 7 વાગ્યા છે, 7 વાગ્યાની આરતીનો ટાઈમ હોય છે. આરતી પછી એમ કહેવામાં આવે છે કે ભીડ ઓછી હોય છે, તો દર્શન જલ્દી થઈ જાય તો સારું છે. ચલો હવે ડાયરેક્ટ આપણે સોમનાથ જ મળીશું.